जय स्वामी नारायण। विद्यार्थी मित्रों, आज आप प्रकरण 10 वर्तुड़ प्रकरणना आगळना बे जे प्रमेय छे तेनी आपणे चर्चा करशू। बोर्ड पर मैं बन्ने प्रमेयो लखेला छे, बन्ने प्रमेयो खूब अगत्यना छे, एटले तमे ध्यान आपशो। वर्तुळनी समान जीवाओ वर्तुळना केन्द्र आगळ समान खूणा आतरे छे तेम साबित करो। आपणी आकृतिनी अंदर ए बी अने सी डी आ बे समान जीवाओ छे। वर्तुळનું કેન્દ્ર ઓ છે એટલે પક્ષની અંદર મેં લખ્યું છે કે એ બી અને સી ડી ઓ કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ છે, આ બંનેના માપ સરખા છે। આપણે સાબિત એવું કરવાનું છે કે આ બંને સમાન જીવાઓ આ કેન્દ્ર આગળ સરખા ખૂણા બનાવે છે। એટલે સાધ્યમાં લખ્યું છે કે ખૂણો એ ઓ ડી બરાબર સી એ ઓ બી સમાન ખૂણા આતરે છે, એટલે એ ઓ બી બરાબર સી ઓ ડી એ આપણે સાબિત કરવાનું છે। અહીંયા બી છે, એ ઓ બી, એ ઓ બી અને સી ઓ ડી। હવે ફરી એકવાર વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે, એટલે કે સમાન ખૂણા બનાવે છે। પક્ષની અંદર ઓ કેન્દ્રિત વર્તુળમાં એ બી અને સી ડી સમાન જીવાઓ છે, એટલે કે એ બી અને સી ડીના માપ સરખા છે। સાધ્ય આપણે એવું સાબિત કરવાનું છે કે ખૂણો એ ઓ બી બરાબર ખૂણો સી ઓ ડી હવે આપણે અહીંયા બે જે ત્રિકોણો બને છે, પહેલો ત્રિકોણ ઓ એ બી, અહીંયા બીજો ત્રિકોણ બને છે ઓ સી ડી, આ બંનેની અંદર ઓએ આ અને ઓસી આ બંને એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે। એ જ રીતે ઓબી અને ઓડી એ પણ એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે। હવે આપણને પક્ષની અંદર કહેલું છે કે બંને જીવાઓ તો સરખી છે, એટલે બે ત્રિજ્યા અને એક જીવા આ ત્રણે ત્રણ બધું સરખું છે, એટલે પક્ષની અંદર એ બી બરાબર સી ડી તો આપેલું જ છે। આ ઉપરથી આપણે ત્રિકોણ ઓ એ બી અને ત્રિકોણ ઓ સી ડી આ બંને ત્રિકોણો સમરૂપ થાય છે, બાબાબા શરત મુજબ બંને ત્રિકોણો સરખા થાય છે। આથી જો બાજુઓ સરખી હોય તો એના સામેના ખૂણા હંમેશા સરખા થાય, એટલે આ ઉપરથી કહી શકીએ કે એ ઓ બી અને એ ઓ બી અને સી ઓ ડી આ પણ સરખા થાય। આના ઉપરથી આપણે આવું લખી શકીએ। તો આ પ્રમેયની અંદર બે ત્રિજ્યા અને એક બાજુ, એક બાજુ એટલે જીવા, બે ત્રિજ્યા અને એક બાજુ ત્રણે ત્રણ સરખા હોવાથી બા 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 શરત મુજબ આપણે આ પ્રમેયને સાબિત કરી શકીએ। ફરી એકવાર આ પ્રમેયને હું ફરીથી ઝડપથી બોલું છું, જરા ધ્યાન આપજો। વર્તુળની સમાન જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે, સમાન ખૂણા બનાવે છે એમ સાબિત કરો। આકૃતિની અંદર તમે જોઈ શકો છો
કે ઓ કેન્દ્રિત વર્તુળની અંદર એબી અને સીડી બે સમાન જીવાઓ છે, એટલે પક્ષની અંદર લખેલું છે કે એબી અને સીડી ઓ કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ છે. સાધ્ય આપણે એ કરવાનું છે કે ખૂણો એ ઓ બી, ખૂણો સી ઓ ડી આ બંને ખૂણાઓ સરખા છે એવું સાબિત કરવાનું છે. હવે આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે આની અંદર બે ત્રિકોણો બને છે, ત્રિકોણ ઓ એ બી અને ત્રિકોણ ઓ સી ડી. આ બંને ત્રિકોણની અંદર આ ઓ એ વર્તુળની ત્રિજ્યા છે, એ જ રીતે ઓ સી પણ વર્તુળની ત્રિજ્યા છે. એક જ વર્તુળની ત્રિજ્યાઓ સમાન હોય એ જ રીતે ઓ બી અને ઓ ડી એ પણ વર્તુળની ત્રિજ્યાઓ જ છે, એ પણ સમાન જ છે. આપણા ત્રિકોણની અંદર એ બી અને સી ડી બે જીવાઓ છે, એટલે બંને ત્રિકોણની અંદર બે ત્રિજ્યાઓ અને એક જીવા સમાન છે, એટલે કે બા 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 બાજુ 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 બા 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 શરત મુજબ આપણે આ બંને ત્રિકોણો ઓ એ બી સમરૂપ ત્રિકોણ ઓ સી ડી લખી શકાય. અને આના પરથી આપણે એ ઓ બી તો સી ઓ ડી ખૂણા પણ સરખા થાય, સમરૂપતા ઉપરથી એકરૂપતા આપણે સાબિત કરી શકીએ. તો આ પ્રમેય બહુ સહેલો છે, એમાં ફક્ત બાબાબા શરતનો ઉપયોગ કરેલો છે. હવે આપણે એના જેવો જ એક બીજો પ્રમેય છે એની આપણે ચર્ચા કરીશું કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા ઉપર દોરેલો લંબ જીવાને દુભાગે છે. દુભાગનો મતલબ થાય બે ભાગ કરે છે. આપણી આકૃતિની અંદર ઓ કેન્દ્રિત વર્તુળની જીવા એ બી છે અને ઓમાંથી દોરેલો લંબ ઓ એમ છે. ઓ કેન્દ્રિત વર્તુળમાં જીવા એ બી છે અને ઓમાંથી દોરેલો લંબ ઓ એમ રેખાખંડ છે. આપણે સાબિત એવું કરવાનું છે કે આ ઓ એમ રેખાખંડ એ બીને દુભાગે છે. દુભાગે છે એનો મતલબ બે સરખા ભાગ કરે છે, એટલે કે એમ એ ઇઝ ઇક્વલ ટુ એમ બી. રેખાખંડના બે સરખા ભાગ થાય છે એનો મતલબ એમ એ બરાબર એમ બી. હવે આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ત્રિકોણ ઓ એમ એ અને ત્રિકોણ ઓ એમ બી આ બંને ત્રિકોણો તમને આકૃતિમાં દેખાય છે. એની અંદર ખૂણો ઓ એમ એ એટલે કે આ ખૂણો અને ખૂણો ઓ એમ બી એટલે આ ખૂણો, આ બંને ખૂણા 90 અંશના દેખાય છે. બંને ખૂણા કેવા છે? 90 અંશના કાટખૂણા છે. અને ઓએ અને ઓ બી એ વર્તુળની એક જ વર્તુળની ત્રિજ્યા છે. આકૃતિની અંદર ઓમાંથી જ્યારે જીવા એ બી ઉપર આપણે લંબરેખાખંડ દોરીએ એટલે આ બંને ખૂણા 90 અંશના થાય છે. આ બંને વર્તુળની ત્રિજ્યાઓ છે અને આ ઓ એમ બરાબર ઓ એમ એક બંને ત્રિકોણની અંદર રહેલો એ સામાન્ય ભૂત છે. આ ઉપરથી આપણે ત્રિકોણ ઓ એમ એ અને ત્રિકોણ ઓ એમ બીની અંદર કાકબા કાકબા એટલે કાટખૂણો કાટખૂણો કર્ણ અને બાજુ કાટખૂણો કર્ણ અને બાજુ એ શરત મુજબ આપણે આ ત્રિકોણ સમરૂપ ત્રિકોણ સાબિત કરી શકીએ છીએ. એટલે એ લખ્યું છે કે ત્રિકોણ ઓ એમ એ સમરૂપ ત્રિકોણ ઓ એમ બી, બંને ત્રિકોણો સમરૂપ છે એટલે એમ એ ઇઝ ઇક્વલ ટુ એમ બી. એમ એ ઇઝ ઇક્વલ ટુ એમ બી. આમ શું લખી શકાય? ઓ એમ જીવા એ બીને દુભાગે છે. એનો મતલબ એ થયો કે જીવાના બે સરખા ભાગ કરે છે. આ પ્રમેય પણ એટલો જ અગત્યનો છે. ફરી એકવાર, વર્તુળના કેન્દ્રમાંથી જીવા ઉપર દોરેલો લંબ જીવાને દુભાગે છે તેમ સાબિત કરો. પક્ષની અંદર ઓ કેન્દ્રિત વર્તુળમાં જીવા એ બી ઉપર ઓ એમ લંબ રેખાખંડ દોરેલો છે.
साध्य ओ एम ए जीवा ए बी ने दू भागे छे, एनो मतलब के एम ए बराबर एम बी। हवे साबितीनी अंदर आपणे नजर करिए तो अहीं बे त्रिकोण बने छे, त्रिकोण ओ एम ए अने त्रिकोण ओ एम बी नी अंदर खूणो ओ एम ए एटले के आ खूणो अने खूणो ओ एम बी एटले आ खूणो, आ बन्ने खूणा 90 अंशना छे। ओ ए अने ओ बी ए एक ज वर्तुळनी त्रिज्या छे अने त्रीजु ओ एम ए बन्ने त्रिकोणनी अंदर आवेलो सामान्य भुज छे, एटले काकबा काटखूणो कर्ण अने बाजु शरत मुजब अहींया बन्ने त्रिकोणो ओ एम ए समरूप त्रिकोण ओ एम बी थाय छे। बन्ने त्रिकोण आ रीते समरूप थाय एटले आपणे आवुं लखी शकीए एम ए इज इक्वल टू एम बी, आ बन्ने सरखा एम ए अने एम बी आ बन्ने सरखा थाय छे। आ उपरथी आपणे कही शकीए के ओमांथी दोरेलो लंब जीवा ए बी ने बे सरखा भाग करे छे, एटले कही शकीए के दू भागे छे। तो आ प्रमेय पण एटलो ज अगत्यनो छे। तो विद्यार्थी मित्रों आजे आपणे आ तासनी अंदर वर्तुळना बे अगत्यना प्रमेयो, आगळना तासनी अंदर जे बन्ने प्रमेयो शीखव्या हता एटला ज अगत्यना आ बन्ने प्रमेयो छे। तो ध्यानथी तमे आकृति जोई अने लखाणने जोता जशो तो सरळताथी प्रमेय याद रही जाय एवा छे। तो आजना तासनी अंदर आपणे वर्तुळना आ बन्ने प्रमेयोनी चर्चा करी। तो आ साथे आजनो तास अहींया पूरो थाय छे। दरेक विद्यार्थीओने मारा जय स्वामीनारायण।